તો આ સાથે જ રાજ્યભરમાં છેલ્લા ચોવીસ કલાકના જે આંકડાઓ ખાબકી ચૂક્યો છે અને ટોટલ એકસો એકાણું તાલુકામાં વરસાદ નોંધાયો છે જ્યારે ભાવનગરના મહુવામાં અઢી ઇંચ વરસાદ સૌથી વધુ છેલ્લા ચોવીસ કલાકમાં નોંધાયો છે જામનગરના ધ્રોલમાં પણ સવા સવાથી લઈ અઢી ઇંચ સુધીનો વરસાદ નોંધાયો છે તો છેલ્લા ચોવીસ કલાક દરમિયાન હાલના આંકડા સામે આવ્યા વલસાડના ઉમરગામમાં પણ સવા ઇંચ સુધીનો વરસાદ ખાપકી છે આ તરફ ભરૂચના વાગરામાં છેલ્લા ચોવીસ કલાક દરમિયાન સુરતના કામરેજમાં બે ઇંચ સુધીનો વરસાદ જોવા મળી રહ્યો છે આ તરફ જામનગરના ધ્રોલમાં અઢી ઇંચ વરસાદ ખાબક્યો આણંદ તાલુકામાં પણ બે ઇંચ વરસાદ નોંધાયો છે ઉમરગામમાં સવા બે ઇંચ વરસાદ માળિયા હાટીનામાં પણ બે ઇંચ વરસાદ નોંધાયો છે ભરૂચના વાગરામાં પણ સવા બે ઇંચ વરસાદ નોંધાયો છે સુરતના કામરેજમાં પણ બે ઇંચ વરસાદ આ તરફ મેંદરડામાં પણ છેલ્લા ચોવીસ કલાક દરમિયાન બે ઇંચ વરસાદ નોંધાયો છે આણંદ તાલુકામાં પણ સતત મેઘાવી માહોલ યથાવત રહેતા બે ઇંચ વરસાદ છે બોરસદમાં પણ પોણા બે સુધીનો વરસાદ ખાબકી ચૂક્યો છે ઝાલેવા વરસાદ ખેડૂતોમાં ખુશીનો માહોલ છે આ તરફ વડોદરા તાલુકામાં પણ પોણા બે સુધીનો વરસાદ ખાબક્યો છે વડોદરા સહિતના આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદી માહોલ હજુ પણ યથાવત છે છેલ્લા ચોવીસ કલાક દરમિયાન ટંકારામાં દોઢ ઇંચ વરસાદ ખાબક્યો જોકે મોરબીના ટંકારામાં પણ છેલ્લા ત્રણ દિવસોથી વરસાદી માહોલ યથાવત છે છેલ્લા ચોવીસ કલાક દરમિયાન વિસાવદરમાં પણ દોઢ ઇંચ વરસાદ નોંધાયો છે તો છેલ્લા ચોવીસ કલાક દરમિયાન ચુમ્માળીસ તાલુકા એવા છે જ્યાં એકથી લઈ અઢી ઇંચ સુધીનો વરસાદ નોંધાઈ ચૂક્યો છે જેમાં ભાવનગરના મહુવામાં સૌથી વધુ અઢી ઇંચ વરસાદ આ તરફ જલાલપુરમાં દોઢ ઇંચ વરસાદ નોંધાયો છે આ સાથોસાથ રાજકોટ તાલુકામાં પણ દોઢ ઇંચ વરસાદ નોંધાયો છે આસપાસના જે ગ્રામ્ય વિસ્તારો છે ત્યાં સતત વરસાદી માહોલ યથાવત છે શનિવાર સાંજથી જ વરસાદની શરૂઆત થઈ પેટલાદમાં પણ દોઢ ઇંચ વરસાદ નોંધાયો છે જે વરસાદી આંકડા સામે આવી રહ્યા છે કોટડા બાદ દોઢ ઇંચ વરસાદ નોંધાયો છે હાલ સતત વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે છે એવામાં સુરેન્દ્રનગરના ચોટીલામાં સવા ઇંચ વરસાદ ખાબકી ચૂક્યો છે ગ્રામ્ય પંથકોમાં વરસાદને લઈ ખેડૂતોના ચહેરા પણ ખીલી ઉઠ્યા છે સારો એવો વરસાદ પડવાને કારણે હાલ તો ખેડૂતોને ફાયદો થશે જલાલપુરમાં પણ દોઢ ઇંચ વરસાદ અત્યાર સુધીમાં નોંધાઈ ચૂક્યો છે આ તરફ રાજકોટ તાલુકામાં પણ દોઢ ઇંચ વરસાદ છે સાથે સાથોસાથ નડિયાદમાં પણ સવા ઇંચ વરસાદ નોંધાયો છે સમગ્ર રાજ્યભરમાં સાર્વત્રિક વરસાદી માહોલ ગઈકાલ સાંજથી જ જોવા મળી રહ્યો છે અને એવામાં ફલસાણામાં સવા ઇંચ વરસાદ અત્યાર સુધી નોંધાઈ ચૂક્યો છે આ તરફ બોટાદની વાત કરીએ જ્યાં સવા ઇંચ વરસાદ જોવા મળી રહ્યો છે તો સવા ઇંચ વરસાદના કારણે હાલ ખેડૂતોમાં પણ ખુશીનો માહોલ છે જો કે હજુ પણ વાવણી લાયક વરસાદની રાહ જોઈ રહ્યા છે ગોંડલમાં પણ સવા ઇંચ સુધીનો વરસાદ નોંધાયો છે

હાલ જે ટંકારામાં પણ દોઢીચ વરસાદ ખાપ્યો છે માંગરોળ કેશોદ માંડવીમાં પણ એક 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 ઇંચ વરસાદ નોંધાયો છે આ સાથે જ નવસારીના વિરમગામ વઢવાણમાં પણ નવસારી વિરમગામ વઢવાણમાં પણ એક એક ઇંચ સુધીનો વરસાદ નોંધાયો છે ગઢડા ગણદેવી ડેસર લીલીયામાં પણ એક ઇંચ સુધીનો વરસાદ ખાપકી ચૂક્યો છે આ વરસાદને લઈ ખેડૂતોમાં ખુશીનો માહોલ છે બગસરા પારડી સહિતના વિસ્તારોમાં પણ એક ઇંચ વરસાદ ખાપ્યો છે તરફ આંકલાવ તાલાળા માંગરોળમાં પણ પોણો ઇંચ સુધીનો વરસાદ છેલ્લા ચોવીસ કલાક દરમિયાન નોંધાયો છે ગઈકાલ સાંજથી જ વરસાદી માહોલ યથાવત છે કરજણ સિંઘવડ અમરેલીમાં પણ પોણો ઇંચ વરસાદ નોંધાયો છે ધોળકા સુરત શહેર લીમખેડામાં પોણો પોણો ઇંચ વરસાદ નોંધાયો છે આ સાથે જ દ્વારકા ઉલપાડ અને ચોર્યાસીમાં અડધો ઇંચ સુધીનો વરસાદ છેલ્લા ચોવીસ કલાક દરમિયાન નોંધાયો છે જે આંકડા અત્યારે સામે આવી રહ્યા છેલ્લા ચોવીસ કલાક દરમિયાનના જેમાં પડદરી વેંછીયા અને દાહોદમાં અડધો ઇંચ વરસાદ ખાબકી ચૂક્યો છે અને આ માત્ર અડધો ઇંચ વરસાદના કારણે કેટલીક જગ્યાઓ પર પાણી પણ ભરાયા માણસા ખોખંભા કુકાવાવમાં અડધો ઇંચ વરસાદ ખાબક્યો છે ગઈકાલ સાંજથી એટલે કે શનિવારથી વરસાદી માહોલ છે માંડલ ઉપલેટા રાણપુર મૂડીમાં પણ અડધો ઇંચ વરસાદ નોંધાયો છે ડભોઈ ઉમરેઠ જોડિયા ધરમપુરમાં પણ અડધો ઇંચ વરસાદ નોંધાયો આ તરફ ધ્રોલમાં સવા અઢી ઇંચ વરસાદ ખાબકી ચૂક્યો છે જ્યારે કે થરા ખેરગામ થાનગઢમાં પણ અડધો છેલ્લા ચોવીસ કલાક દરમિયાન એક લઈ અઢી ઇંચ સુધીનો વરસાદ એકસો એકાણું તાલુકામાં જેમાં પડદરી વિંછીયા દાહોદમાં અડધો ઇંચ વરસાદ અત્યાર સુધીમાં નોંધાઈ ચૂક્યો છે માણસ ભૂકંપા કુકાવાવમાં પણ અડધો ઇંચ વરસાદ નોંધાયો છે